એ શું કે પબ્લિક, હું છું દેવલ સોની અને સ્વાગત છે તમારો ધ ગુજરાતી બોય યુટ્યુબ ચેનલ પર. યાર, આજે મારો હરખ છે ને જરાય સમાતો નથી, ના મારા દિલમાં ના મારા પેટમાં, અને બેગો પણ બધી ભરાઈ ગઈ છે એટલે એમાં બી ભરી ભરીને હરખ ઘરવાળાઓએ મીઠાઈઓ અને નાસ્તો ને એ બધું મૂક્યું છે. આજે આપણે વિડીયોમાં એ વાત કરવાના છે કે મારો હરખ કેમ નથી માતો. હવે છે ને, વર્ષ પછી મને ફરી પાછા કેનેડા જવાનો મોકો મળ્યો છે એઝ અ સ્ટુડન્ટ. લાસ્ટ યર પેન્ડેમિકના કારણે મારે સેમેસ્ટર ગેપ લેવો પડ્યો હતો અને હું ફરી પાછો જાન્યુઆરી ઇન્ટેકમાં જઈ રહ્યો છું, સ્કૂલ રિજોઇન કરી રહ્યો છું. તો અત્યારે આપણે જઈ રહ્યા છે, હું ગાડીમાં છું, અમદાવાદથી દિલ્હી અત્યારે જવાનું છે. દિલ્હીથી પછી કાલે ટોરોન્ટો ફ્લાઇટ છે એટલે આખી જર્ની હું તમને વ્લોગમાં શૂટ કરીને બતાવવાનું છું. એન્ડ સુધી વિડીયો જોજો અને મને કમેન્ટ્સમાં કહેજો કે તમને કેવો લાગ્યો વિડીયો. મારું ઇમિગ્રેશન દિલ્હીમાં થવાનું છે અને અહીંયાથી આપણે પહેલાં અમદાવાદથી દિલ્હી જઈશું એટલે અહીંયા કોઈ જ ઇમિગ્રેશન નથી થવાનું, એટલે થોડોક યુનો લાઈક 1.5-2 કલાકનો ટાઈમ લઈને આપણે જઈ રહ્યા છીએ. અત્યારે આરટીપીસીઆર ટેસ્ટ મેં બુક કરાવી દીધો છે, જે લેબોરેટરી જીનસ્ટ્રિંગ લેબોરેટરી જે પ્રૂવન છે કેનેડિયન ગવર્મેન્ટમાંથી, ત્યાંથી આરટીપીસીઆર બુક કરાવી લીધું. હું તમને અલગથી વિડીયો સેપરેટ બનાવીને બતાવી દઈશ કે કેવી રીતે બુક કરાવવાનો અને શું એની પ્રોસેસ રહેશે. અત્યારે થોડો ઇમોશનલ થઈ ગયો છું કારણ કે અમદાવાદને જતાં જતાં બાઇક કહેવાનું છે અને તમને ખબર છે અમદાવાદમાં જે લોકો રહે છે ખાવા પીવાની મજા આવે છે, સખત ભાઈબંધો જોડે બેસવાનું વાતો કરવાનું, એટલે અહીંયા લાઈફ થોડી અલગ છે. કેનેડા જઈને પાછી એ નવી સ્ટ્રગલ છે, નવી જર્ની છે, તો મજા આવવાની છે અને હું ખૂબ એક્સાઇટેડ છું. અને બસ આપણે રેડી જ છીએ, બસ એરપોર્ટ પહોંચીને જોઈએ ત્યાં કેવો રશ છે આજે અમદાવાદ એરપોર્ટ પર. આપણે લોકો એરપોર્ટ પહોંચી ગયા છે અને હવે બધાને બાઇક કહેવાનો ટાઈમ છે. થોડોક ઇમોશનલ ટાઈમ છે, મારા જેટલા બી ફેમિલી મેમ્બર્સ આવ્યા છે, મમ્મી આવી નથી કારણ કે એમને એવું હતું કે રડી જશે, એટલે મમ્મીએ કીધું કે હું નથી આવતી, એ ઘરે છે. પણ જેટલા બી મારા માસી માસા, મારા ફ્રેન્ડ્સ બધા અહીંયા છે, મારો કઝિન આવ્યો છે, મારા પપ્પા મારા સાથે દિલ્હી સુધી આવી રહ્યા છે, એટલે અત્યારે બધાને બાઇક કહીએ અને બધાના બ્લેસિંગ્સ લઈએ અને સરસ નવી જર્ની ફરીથી સ્ટાર્ટ કરીએ. જીમી આપણા માટે આઈસ્ક્રીમ લાવ્યો છે. જીમી હેવમોનનો કસાટા કટ ખાવાની મજા આવી ગઈ છે. વન લાસ્ટ ટાઈમ ફ્લાઇટ હતી અને હજી સુધી યુનો લાઈક 7:30 થઈ ગયા છે અને અમે લોકો હજી ચેક ઇન બેગેજ બી સબમિટ નથી કર્યું, એટલી લાંબી લાઈન છે અને 100% શ્યોર છું કે ફ્લાઇટ ડિલે ટાઈમ પર ચાલશે. 9:45 તો થઈ જ જશે એટલે ખબર નહીં હવે ક્યારે નંબર આવશે. આમ તો ક્લોઝ આપણે થોડા આવી ગયા છે, 2-3 લોકો છે આપણે આગળ, એના પછી કદાચ આપણો ચેક ઇનનો વારો આવી જશે, શું કરી શકીએ. આપણે લોકો સેફલી દિલ્હી લેન્ડ થઈ ગયા છે અને બહુ સ્મૂથ ફ્લાઇટ હતી, હું તો સરસ સૂઈ ગયો હતો એટલે હવે સરસ અહીંયા હોટલ કરાય છે, ત્યાં હોટલ પર જઈ અને આગળની વાત કરીએ. થેન્ક યુ. કેનેડાની હોકીની ટીમ અહીંયા આવેલી છે તો એ લોકોને મેં મળ્યો અને પૂછ્યું કે તમે લોકો અહીંયા શેના માટે છે, તો એમણે કંઈ એટલે લાઈક એટલું બધું હું પૂછી ના શક્યો, પણ કેનેડાની હોકીની ટીમને જોઈને મને મજા આવી ગઈ કે ભાઈ ઓહો, દિલ્હીમાં હોકીની ટીમ એવી કેનેડાની,
ખાવાનું ઝોમેટો થઈ ગયું છે અને ફરી આપણે રૂમ પર જઈ અને ખાઈ પી અને રેસ્ટ કરીએ. તો આપણે લોકોએ જમી લીધું, હોલિડે ઇનમાં ચેકઇન કર્યું, સરસ થોડું ફ્રેશ વ્રેશ થઈ ગયા અને હવે થોડું રેસ્ટ કરીશું. કાલે સવારે 11 વાગે RT-PCR જીન સ્ટ્રિંગ્સ લેબમાં બુક કરી લીધો છે. ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈને એને બુક કરાવવાનો હોય છે. 500 રૂપીઝમાં એ ટેસ્ટનો ચાર્જિસ થાય છે અને મોલિક્યુલર ટેસ્ટ કરાવવાનો હોય છે જે વેલિડ હોય છે. બીજો એક ટેસ્ટ હોય છે જે અપ્રોક્સિમેટલી અરાઉન્ડ 3900નો થાય છે. એ ખાલી એમાં ડિફરન્સ એટલો છે, એ પણ મોલિક્યુલર ટેસ્ટ જ છે. એમાં ડિફરન્સ ખાલી એટલો છે કે એનું રિઝલ્ટ 3-4 કલાકની અંદર આવી જતું હોય છે અને આમાં કદાચ થોડીક 6-7 અવર્સની વાર લાગતી હોય છે. તો કાલે સવારે 11 વાગે એ ટેસ્ટ કરાવીશ અને પછી ફરી પાછા કદાચ યુનો લાઈક દિલ્હી આસપાસ ફરવા જઈશું, કોઈ ફ્રેન્ડ છે એને કદાચ મળવા જઈશું. અને પછી 8 તારીખે સવારે 4 વાગે ફ્લાઇટ છે અને એના માટે આપણે 4 અવર્સ, જેમ કે ઇમિગ્રેશન આપણું અમદાવાદમાં નથી થયું ને દિલ્હીમાં થવાનું છે, તો 4-4.5 કલાક વહેલું જઈ અને એટલે આપણે યુનો લાઈક 4 વાગ્યાની ફ્લાઇટ છે તો 12 વાગે આપણે મેક્સ ટુ મેક્સ દિલ્હી એરપોર્ટ પર પહોંચી જઈશું. અને ત્યાર સુધીમાં મોસ્ટ પ્રોબેબલી રિઝલ્ટ પણ RT-PCRનું આવી ગયું હશે. સો આપણા જોડે રિઝલ્ટ હશે અને પછી આપણે ઇમિગ્રેશન પતાવી, ક્લિયર આઉટ કરી અને કેનેડા ભેગા થઈ જશું. અને કેનેડાની જર્ની 14-15 અવર્સ રહેવાની છે એટલે થોડુંક કદાચ હેક્ટિક હોઈ શકે, એટલે થાક વાક લાગી શકે છે. એટલે આઈ ઇન્સિસ્ટ કે તમે લોકો સરસ આરામ કરી લો, નીકળતા પહેલાં બહુ ઘાઈ નહીં કરતા અને બસ સરસ આરામ કરીને એકદમ યુનો લાઈક બધું સોર્ટેડ જ છે, કોઈ ટેન્શન નથી, બધી બહુ જર્ની તમારી સ્મૂધ રહેવાની છે. બસ તો તમે વિડીયોમાં બન્યા રહેજો, મળીએ કાલે ફરીથી દિલ્હી એરપોર્ટ પર. ગુડ મોર્નિંગ, આપણે તૈયાર થઈ ગયા છે અને ફટાફટ RT-PCR કરાવવા જઈએ છે અને જોઈએ કે કેવી રીતની પ્રોસેસ છે. તો 6-7 કલાકમાં જ RT-PCRનો રિપોર્ટ આવી ગયો હતો અને અત્યારે હવે આપણી 4 વાગ્યાની ફ્લાઇટ છે અને અત્યારે 11:30 થઈ છે, એટલે અપ્રોક્સ 4-4.5 કલાકનો સ્પેર ટાઈમ લઈ અને જઈ રહ્યો છું. કારણ કે ઇમિગ્રેશનને બધું અહીંયા થવાનું છે એટલે લાંબી પ્રોસેસ હશે, ભીડ હશે, બહુ બધા છોકરાઓ જાય છે, બહુ બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હોય છે, એટલે તમારું બેગેજ સબમિટ કરવામાં, ચેકઇન કરવામાં, સિક્યોરિટી કરવામાં અને ઇમિગ્રેશન કરવામાં તમને ટાઈમ જોઈશે. સો હવે જોઈએ આગળની પ્રોસેસ કઈ રીતે જાય છે અને મેક શ્યોર કે તમે પ્રોપરલી આરામ કરી લીધો હોય. જતાં પહેલાં તમે ફ્રેશન અપ થઈ જજો, જોડે એક પાણીની બોટલ રાખજો, ફોન્સ, પાવર બેંક બધું ચાર્જ કરીને રાખજો અને બધી જે તમારી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે એ તમારા હેન્ડબેગમાં રાખજો, એટલે ત્યાં સિક્યોરિટી ચેકમાં તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. તમારા ડોક્યુમેન્ટ્સ બધા રીચેક કરી લેજો, પાસપોર્ટ, વેક્સિન સર્ટિફિકેટ, પછી RT-PCRનો રિપોર્ટ, જેટલા બી ડોક્યુમેન્ટ્સ જોઈએ, તમારો બોર્ડિંગ પાસ છે, પછી ટિકિટ તમે પ્રિન્ટ કરાવી લેજો, કોલેજનો ઓફર લેટર, ફીની રિસિપ્ટ, બધી જ વસ્તુઓ જે તમારે એડમિશન પ્રોસેસ અને ઇમિગ્રેશન સ્મૂથ બનાવે એવું બધું હેન્ડી રાખજો. કારણ કે ઇમિગ્રેશન પ્રોસેસમાં બધું જ ડિટેલમાં ચેક થશે. હવે જોઈએ આગળની પ્રોસેસ કેવી રીતે થાય છે. ત્યાં સુધી બાય બાય. તમે લોકો જોયું એમ આપણે અંદર આવી ગયા છે એરપોર્ટમાં અને અત્યારે એટલી બધી લાઇન નથી પણ તો બી લાઇન આમ ઘણી ખરી છે. બેગ્સ આપણે સબમિટ કરવાના છે અંદર, એટલે હવે આપણે બેગ સબમિટ કરીશું અને હું તમને બતાવી દઉં લાઇન કેટલી લાંબી છે, એટલે તમને આઈડિયા આવે શું સીન છે. તો આ લાઇન અહીંયાથી આમ આગળ જઈ અને આમ આટો મારી અને આટલી લાઇન છે, એટલે કમસે કમ 45 મિનિટ્સ જેવું થશે. અને મેક શ્યોર કરજો કે એર ઇન્ડિયાનું તમે ચેક કરી લો કે તમારી ફ્લાઇટ કયા ચેક ઇન પહેલાં પર આવવાની છે. આવી રીતે અહીંયા અલગ અલગ ગેટ્સ છે, આ જી છે, પછી એનો લાઈક અહીંયા આ એફ છે, મારી અહીંયા એફ પર છે એટલે હું અહીંયા એફ પર આવ્યો છું ચેક ઇન લગેજ માટે. અને તમે જરૂરથી એકવાર એન્ટ્રી થઈ જાય તમારી એરપોર્ટની અંદર પછી તમે ચેક કરી લેજો કે ક્યાં આવવાની છે. RT-PCRનું રિઝલ્ટ આવી ગયું છે મેલમાં પણ એની જે પ્રિન્ટઆઉટ લેવાની હતી એનું બૂથ મને અહીંયા અંદર આવ્યા પછી મળી નથી રહ્યું, એટલે મેં આ લોકોને સ્ટાફવાળાને પૂછ્યું ને એમણે કીધું કે ડિજિટલ કોપી તમારા ફોનમાં જે મેલ પર આવી છે એ ચાલશે. એટલે જો તમને લોકોને ખબર હોય કે આ બૂથ ક્યાં છે તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, એટલે આપણા જે સબસ્ક્રાઈબર્સ છે અને ફ્યુચર ટ્રાવેલર્સને આઈડિયા રહે કે એ લોકો ક્યાંથી RT-PCRના રિઝલ્ટની પ્રિન્ટઆઉટ કલેક્ટ કરી શકે છે.
ચેકઇન ગેટ પર તમારા પાસે એક તો પાસપોર્ટ માંગે છે, તમારી ટિકિટ માંગે છે, તમારી ફાઇનલ વેક્સિનેશનનું સર્ટિફિકેટ માંગશે અને અરાઈવ કેનનો એક બારકોડ આવશે એ માંગશે અને રિસન્ટલી જે જેન્સ્ટ્રિંગ્સનું તમે આરટીપીસીઆર કરાયું છે એનો રિપોર્ટ માંગશે. આટલી વસ્તુઓ તમે હાથમાં હેન્ડી રાખજો અને તમારું લગેજ જોજો, ઓવરવેટ ના હોય. 23 કિલોઝ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને અલાઉડ હોય છે પર બેગ અને હેન્ડ બેગેજમાં 7 કિલોઝ અલાઉડ હોય છે, એટલે ધ્યાન રાખજો કે એનાથી ઉપર તમારો સામાન ના જાય. ને આટલી વસ્તુ અગર તમે રેડી રાખશો તો ફટાફટ તમારું બોર્ડિંગ પાસ તમારા હાથમાં આવી જશે અને ઇટ વિલ બી અ સ્મૂથ પ્રોસેસ. ઓલમોસ્ટ 1 કલાક પછી આપણો વારો આવી ગયો છે, એટલે 1.25 કલાક જેવું થયું અને હવે આપણે જઈ અને ચેકઇનમાં બેગેજને બધું સબમિટ કરી દઈએ. બોર્ડિંગ પાસ જનરેટ થઈ ગયો છે, સામાન વામાન બધો આપી દીધો છે અને હવે આપણે ઇન્ટરનેશનલ ડિપાર્ચર્સ તરફ પ્રોસીડ કરવાનું છે. 52B સીટ મળી છે અને ગેટ નંબર 17 તરફ જવાનું છે. હું તમને બતાવી દઉં કઈ બાજુ જવાનું છે. આ જુઓ, આ લખ્યું, અહીંયા તમારે સામે અહીંયાથી સીધા જવાનું છે, એટલે આપણે જઈએ હવે આગળ. જેમ તમે મારી પાછળ જુઓ છો, બધી ઓલમોસ્ટ અહીંયા ભીડ બહુ વધારે છે, એટલે અહીંયા બી કદાચ કલાક એક તો થઈ જ જશે. એટલે હવે ફરી પાછા આપણે ઊભા રહેવાનો વારો આવશે. ઊભા રહી રહીને કમર દુખી ગઈ છે, પણ હવે શું કરીએ, આટલી લાંબી લાઈન છે અને આટલી બધી ભીડ પણ છે, તો હવે કરવું તો પડશે જે પ્રોસેસ છે. મારે તમને લોકોને એક વસ્તુ કહેવી છે કે આ જે એન્ટ્રી પોઈન્ટ છે, ગેટ્સ છે, ત્યાંથી ટ્રોલી તમને અંદર લઈ જવું અલાઉડ નથી. એટલે જેટલો બી તમારો બેકપેક છે, હાથમાં ફાઇલ છે અને નાનું હેન્ડબેગ જ છે, એ બધું તમારે અહીંયાથી હાથમાં લઈ જવાનું, ટ્રોલી બહાર છોડી દેવાની છે. જો હું તમને બતાવી દઉં કેવું છે. લાઈનમાં ઊભા ઊભા આપણે એક વસ્તુ તો કરી જ શકીએ છીએ કે પ્રમોશન કરી શકીએ છીએ. યાર, હું આટલી મહેનતથી તમારા માટે આ બધા જ વિડીયોઝ બનાવું છું, તો તમે લોકો લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ બધું જ કરી નાખજો અને જે બેલ નોટિફિકેશન છે એ પણ ઓન કરજો, એટલે મારી ચેનલ ગ્રો થાય અને આપણે બધા જ સાથે બહુ જલ્દી જલ્દી ગ્રો થઈએ. અને બસ કીપ સપોર્ટિંગ, કીપ સ્પ્રેડિંગ લવ. આપણે લોકો છે ને 12 વાગે અંદર આવી ગયા હતા અને અત્યારે 2:45 થયા છે. હજી ઇમિગ્રેશન બાકી છે, સિક્યોરિટી ચેક બાકી છે, ખાલી બોર્ડિંગ પાસ હાથમાં આવ્યો છે અને હજી કંઈક 1.5 કલાક ચાલે એવી લાઈન છે, એટલે 4 કલાક બી ઓછા પડ્યા છે. જેમ મેં તમને કીધું હતું, બહુ જ ભીડ હશે, બહુ જ રશ હશે, એટલે 5 કલાક તો હવે તમે આવો ત્યારે લઈને આવજો. હવે આ લોકો કહે છે કે જે લોકોનું બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે એ લોકો આગળ ક્યુ સ્કીપ કરીને રિક્વેસ્ટ કરીને જઈ શકે છે. હવે ખબર નહીં ક્યારે પતશે, ક્યારે ઇમિગ્રેશન થશે અને ક્યારે સિક્યોરિટી ચેક પતશે. બોર્ડિંગ ટાઈમ 3 વાગે સ્ટાર્ટ થઈ જશે અને ડિપાર્ચર 4 વાગે છે આપણું, એટલે ડિપાર્ચરની 20 મિનિટ પહેલાં સુધી બોર્ડિંગ ચાલુ રહેશે. હવે જોઈએ આપણે ત્યાં સુધી પહોંચી જઈએ છીએ કે નહીં. હોપસો કે આપણે પહોંચી જઈએ. આ પોઈન્ટથી આગળ હવે કેમેરો અલાઉડ નથી, એટલે હું આગળનું શૂટ નહીં કરી શકું. પણ હવે આગળ ઇમિગ્રેશન પ્રોસેસ છે અને પછી સિક્યોરિટી ચેકમાં બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ ચેક કરાવી અને પછી બોર્ડ કરવાનું છે. સિક્યોરિટીની આખી પ્રોસેસ પતાવી અને ફટાફટ ભાગવું પડ્યું હતું, કારણ કે લેટ થઈ ગયા હતા અને ઓલમોસ્ટ 3:33 મારું બધું પ્રોસેસ પતી સિક્યોરિટીની ઇમિગ્રેશન, ને પછી ખાલી 7 જ મિનિટ બાકી હતા મારે બોર્ડ કરવાનું હતું, નહીતર બોર્ડિંગ ગેટ ક્લોઝ થઈ જાત અને ફાઇનલ કોલ ચાલુ થઈ ગયો હતો. એટલે હું ભાગી અને ફટાફટ પ્લેન બોર્ડ કરી, એટલે હું એ બધું શૂટ ના કરી શક્યો. પ્લેનમાં બેસી ગયો, સારી રીતે બધો સામાન વામાન ગોઠવાઈ ગયો અને હવે ખાલી 2 જ કલાક બાકી છે. મેં આખું યુનો લાઈક સુઈને કાઢ્યું છે. આવી અને તરત ફ્રેશ વેશ થઈને 7 કલાક ઊંઘી ગયો, ઉઠ્યો, બ્રેકફાસ્ટ કર્યો, ફરી પાછો સૂઈ ગયો અને હવે ખાલી 2 જ કલાક બાકી છે અને હવે આપણે 2 કલાકમાં યુનો લાઈક લેન્ડ થઈ જઈશું.
સો અત્યારે બસ જમવાનું આવ્યું છે તો જમવાનું જમી. સરસ અહીંયા વેજીટેરિયન મીલ ઓપ્શન છે તમારી પાસે, તો પછી પાલક પનીર ને એવું બધું છે, રાઈસના પરાઠા. સો હવે એ ખાઈ અને પછી આપણે ફટાફટ થોડી વાર ટીવી ને નેટફ્લિક્સ જોઈ અને પછી આપણે પહોંચી જઈશું. ફાઇનલી આપણે લોકો કેનેડા લેન્ડ થઈ ગયા છે અને હવે આગળ ઇમિગ્રેશનની પ્રોસેસ ક્લિયર કરી અને ફટાફટ બહાર ભાગીએ અને જોઈએ કે કેનેડા કેટલું બ્યુટિફુલ છે. અત્યારે 5 ડિગ્રી ટેમ્પરેચર છે અને 9 સવાનું થયા છે. બહાર નીકળી અને કદાચ ફ્રેન્ડ લેવા આવશે અથવા તો ઉબર કરીશું. જોઈએ હવે શું પ્લાન છે આગળ. સો ફાઇનલી આપણે આખી જર્ની પતાવી અને બહાર એક્ઝિટ તરફ આવી ગયા છે. ઇમિગ્રેશન મને લાગ્યું હતું કે ઇટ વુડ ટેક લાઈક 2 અવર્સ, 2 કલાક થશે, પણ 2 કલાક નહીં, આ ઇટ વોઝ લાઈક 2 મિનિટમાં પતી ગયું લાઈક ઇમિગ્રેશનમાં. કારણ કે હું રિટર્નિંગ સ્ટુડન્ટ છું એટલે મારા પાસે ઓલરેડી સ્ટડી પરમિટ, સિન નંબર અને વિઝા ને બધું હતું, એટલે એ લોકોએ કદાચ એ કન્સિડર કરી અને મને ફટાફટ જવા દીધો. અને જે લોકો પહેલીવાર આવી રહ્યા છે એમના માટે એક સેપરેટ લાઈન હતી જ્યાં એ લોકોને વાર લાગે એવી હતી ને થોડી ભીડ બી હતી ત્યાં. સો એમાં તમારે કદાચ 2 અવર્સ જેવું લાગી શકે છે, પણ જે રિટર્નિંગ સ્ટુડન્ટ છે એ લોકોને ફટાફટ પતી જશે. એ લોકોને અલગ લાઈનમાં સીધું બેગેજ કલેક્ટ કરવા માટે મોકલી દે છે એ લોકો. એરપોર્ટ પર અહીંયા ફાઈડો નામની એક નેટવર્ક કંપની સિમ કાર્ડ આપી રહી છે જેમાં સારી ડીલ્સ છે. $45 એ લોકો 15 GB ઇન્ટરનેટ, લોકલ કોલિંગ અને ટેક્સ્ટિંગ બધું ફ્રી, અનલિમિટેડ પ્લસ 1000 મિનિટ્સ ઇન્ડિયા કોલિંગ પણ એ લોકો આપી રહ્યા છે. અને ઇટ્સ જસ્ટ ફોર 45 પર મંથ અને મંથ ટુ મંથ આનું રેન્ટલ તમારું ચાર્જ થશે, સો યુ કેન કેન્સલ ઇટ એની ટાઈમ. તો મને આ સારી ડીલ લાગી રહી છે એટલે હું મારું મોબાઈલનું સિમ કાર્ડ અહીંયાથી જ લઈ લઉં છું. હવે ફાઇનલી આ જર્ની અને આ વિડીયો અહીંયા એન્ડ થઈ રહ્યો છે. હોપ તમને આ વિડીયો ગમ્યો અને મારી જર્નીમાં તમે સાથે આવ્યા, એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ. પ્લીઝ સબસ્ક્રાઈબ, શેર, લાઈક, કોમેન્ટ અને જે પણ બધું સપોર્ટ તમે કરી શકતા હોય એ કરજો અને કીપ વોચિંગ માય નેક્સ્ટ વિડીયોઝ. તો આજના વિડીયો માટે આટલું જ. ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીએ. હું છું દેવલ સોની અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાતી બોય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ.